મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયની અંદર સ્વાધ્યાય 8.4ની વાત કરીએ. તો સ્વાધ્યાય 8.4 છે એની અંદર મિત્રો મોટાભાગના દાખલા સાબિતીના દાખલા છે. હવે સ્વાધ્યાય 8.4 ગણતા પહેલાં આપણે થોડાક ત્રિકોણમિતિય નિત્યસમ છે એના ઉપર આપણે નજર કરી લઈએ. તો ત્રિકોણમિતિય નિત્યસમ છે એ સાબિતીના દાખલા માટે અને ગણતરીના સાબિતીના દાખલા જે છે એના માટે અગત્યના સૂત્ર છે. તો ત્રિકોણમિતિય નિત્યસમની આપણે સમજ મેળવીએ. તો ત્રિકોણમિતિય નિત્યસમની અંદર મેં પહેલું લખ્યું છે સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ ઇક્વલ ટુ 1. સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ ઇક્વલ ટુ 1 પહેલું નિત્યસમ છે. ત્યાર પછી બીજું ત્રિકોણમિતિય નિત્યસમ છે સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા બરાબર 1. ત્યાર પછી ત્રીજું નિત્યસમ છે કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર 1. તો આ ત્રણ નિત્યસમ મિત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. પહેલું સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1. બીજું સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા બરાબર 1. ત્રીજું કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર 1. તો હવે આ ત્રણ નિત્યસમ છે એના પરથી આપણે બાકીના નિત્યસમ બનાવીએ. તો અહીંયા આપણે બનાવવું હોય તો સાઇન વર્ગને સૂત્રનો કરતા બનાવીએ. એટલે કે સાઇન વર્ગને અહીંયા નહીં રહેવા દઈએ, પ્લસ કોસ વર્ગને આ બાજુ આવવા દઈએ તો એ માઇનસ થાય. એટલે આવું સૂત્ર બનશે સાઇન વર્ગ એમનું ઇક્વલ ટુ પ્લસ કોસ વર્ગ આ બાજુ છે એટલે 1 માઇનસ કોસ વર્ગ થીટા. તો બીજું નિત્યસમ આપણને એક હતું એના પરથી બનાવ્યું સાઇન વર્ગ બરાબર શું થાય તો કે 1 માઇનસ કોસ વર્ગ. એવી જ રીતના કોસ વર્ગને સૂત્રનો કરતા બનાવીએ કોસ વર્ગ થીટા. તો કોસ વર્ગને સૂત્રનો કરતા બનાવીએ પ્લસ સાઇન વર્ગને આ બાજુ આવવા દઈએ તો અહીંયા થાય 1 માઇનસ સાઇન વર્ગ. પ્લસ કોસ વર્ગને એમનું રહેવા દઈએ, સાઇન વર્ગને પહેલી બાજુ જવા દઈએ તો 1 માઇનસ સાઇન વર્ગ. તો બીજું નિત્યસમ મેળવું કોસ વર્ગ થીટા બરાબર 1 માઇનસ સાઇન વર્ગ. આવી જ રીતના અહીંયા આપણે સેક વર્ગ માઇનસ ટેન વર્ગ થીટા બરાબર 1 છે. સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા બરાબર 1 આ નિત્યસમ છે. એમાંથી આપણે સેક વર્ગને સૂત્રનો કરતા બનાવીએ તો સેક વર્ગને સૂત્રનો કરતા બને તો માઇનસ ટેન વર્ગ છે ને આ બાજુ લઈ આવીએ. માઇનસ ટેન વર્ગ આ બાજુ આવશે તો 1 પ્લસ ટેન વર્ગ. ત્યાર પછી ટેન વર્ગને સૂત્રનો કરતા બનાવીએ એટલે કે માઇનસ ટેન વર્ગને આ બાજુ લઈ લઈએ એટલે ટેન વર્ગ સૂત્રનો કરતા બની જાય. માઇનસ ટેન વર્ગ આ બાજુ આવશે 1 આ બાજુ આવશે એટલે નિત્યસમ આવું બનશે સેક વર્ગ થીટા માઇનસ 1. ત્યાર પછી મિત્રો અહીંયા કોસેક વર્ગને સૂત્રનો કરતા બનાવીએ તો કોસેક વર્ગ બરાબર આ માઇનસ છે ને કોટ વર્ગને આ બાજુ આવે દે માઇનસ કોટ વર્ગ આ બાજુ આવશે એટલે થઈ જાય 1 તો એમનું છે માઇનસ છે આ બાજુ આવશે એટલે પ્લસ કોટ વર્ગ. રેડી? ત્યાર પછી આપણે કોટ વર્ગને સૂત્રનો કરતા બનાવીએ તો કોટ વર્ગને સૂત્રનો કરતા બનાવો એટલે માઇનસ કોટ વર્ગને આ બાજુ લઈ લઈ અને 1 છે ને આ બાજુ લઈ લઈ તો એવું થાય પ્લસ 1 આ બાજુ આવશે એટલે કોસેક વર્ગ થીટા માઇનસ 1. તો મિત્રો ત્રણ નિત્યસમ હતા ને એના પરથી આપણે બધાના બબે બનાવ્યા. ટોટલ આપણી પાસે 9 નિત્યસમ થાય. ફરીથી નવે નવ ઉપર નજર કરી લઈએ તો પહેલું નિત્યસમ છે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1. બીજું સાઇન વર્ગને સૂત્રનો કરતા બનાવ્યું તો આ બાજુ 1 માઇનસ કોસ વર્ગ થીટા. ત્રીજું કોસ વર્ગને સૂત્રનો કરતા બનાવ્યું સાઇન વર્ગને આ બાજુ લીધો એટલે 1 માઇનસ સાઇન વર્ગ. ત્યાર પછી બીજું નિત્યસમ છે મેન સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા બરાબર 1. સેક વર્ગ છે એને આપણે સેક વર્ગ એમનું રાખ્યું ટેન વર્ગને આ બાજુ લીધા સેક વર્ગને સૂત્રનો કરતા બનાવ્યું એટલે સેક વર્ગ બરાબર 1 પ્લસ ટેન વર્ગ. ત્યાર પછી ટેન વર્ગને સૂત્રનો કરતા બનાવીએ તો સેક વર્ગ માઇનસ 1. ત્રીજું નિત્યસમ છે કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર 1.
એમાંથી કોસેક વર્ગને સૂત્રનો કરતા બને તો આ માઇનસ છે, બધા આવશે એટલે પ્લસ થઈ જાય, વન પ્લસ કોટ વર્ગ થીટા. કોટ વર્ગને એમનું સૂત્રનો કરતા બનાવીએ અને આ વન આ બાજુ આવશે એટલે કોસેક વર્ગ થીટા માઇનસ વન. તો આ ત્રણે ત્રણ નિત્યસમ છે અને એના પેટા બબે નિત્યસમ છે, એને મિત્રો તમારે યાદ રાખવાના છે, બરાબર વ્યવસ્થિત કંઠસ્થ કરી લેવાના છે, જેથી તમને સાબિતીના દાખલા ગણવામાં સરળતા રહે. આ સિવાય આપણા માટે સાબિતીના દાખલા માટે અગત્યના સૂત્ર છે, જોઈએ. સાબિતીના દાખલા માટે બીજા થોડાક સૂત્રની જરૂરિયાત પડશે જે હું તમને અહીંયા શીખવાડું છું. તો એમાં પહેલું સૂત્ર છે ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા. તો આ એક સૂત્ર યાદ રાખવાનું છે, ટેન થીટા બરાબર શું થાય, સાઇન થીટાના છેદમાં કોસ થીટા. હવે બાકીના સૂત્ર છે એ આપણે અહીંયા લખીએ. ત્યાર પછી બીજું સૂત્ર છે કોટ થીટા. કોટ થીટા બરાબર સૂત્ર થાય છે કોસ થીટાના છેદમાં સાઇન થીટા. ત્રીજું સૂત્ર છે સેક થીટા. સેક થીટા બરાબર થાય એકના છેદમાં કોસ થીટા. ત્યાર પછી ચોથું સૂત્ર છે કોસેક થીટા. તો કોસેક થીટા બરાબર થાય એકના છેદમાં સાઇન થીટા. આ સૂત્ર મિત્રો તમારે યાદ રાખવાના છે, જેનો ઉપયોગ આપણે સાબિતીના દાખલામાં કરશું. તો પહેલું અહીંયા લખું ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા. બીજું લખું કોટ થીટા બરાબર કોસ થીટાના છેદમાં સાઇન થીટા. ત્રીજું લખું સેક થીટા બરાબર એકના છેદમાં કોસ થીટા. ચોથું લખું કોસેક થીટા બરાબર એકના છેદમાં સાઇન થીટા. ત્યાર પછી પાંચમું ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર એક. ટેન અને કોટનો ગુણાકાર કરો. તો જો મિત્ર જો ટેનનું સૂત્ર સાઇનના છેદમાં કોસ અને કોટનું સૂત્ર કોસના છેદમાં સાઇન, એ બેનો ગુણાકાર કરો, કોસ કોસને સાઇન સાઇન ઉડશે એટલે શું થાય એક. ત્યાર પછી છઠ્ઠું આ અહીંયા ભાંગાકારમાં છે, ગુણાકાર વહી આવે એટલે કેવું થાય સેક થીટા. અહીંયા ગુણાકાર વહી આવે ઇન્ટુ કોસ થીટા તો બરાબર શું વધશે એક. આ છેદમાં છે આની સાથે ગુણાકાર કરો એટલે સેક થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર એક. ત્યાર પછી અહીંયા ભાંગાકારમાં છે ને ગુણાકારમાં લઈએ તો કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા ઇક્વલ ટુ વન. આ રીતના સૂત્ર બનશે. ત્યાર પછી કોસ થીટાને સૂત્રનો કરતા બનો તો એકના છેદમાં સેક થીટા થાય, સાઇન થીટાને સૂત્રનો કરતા બનો તો એકના છેદમાં કોસેક થીટા થાય. આવા પણ સૂત્ર બની શકશે. આપણે જે જરૂરિયાત હશે એવા સૂત્ર અહીંયા લખશું. ત્યાર પછી આપણે આ નિત્યસમ લેખા અને આ થોડાક સૂત્ર લેખા. હવે મિત્રો સ્વાધ્યાય 8.4 એનો દાખલો પહેલો અને દાખલો બીજો છે, એ બહુ અગત્યના દાખલા નથી, એટલા માટે આપણે 8.4 છે એનો પહેલો દાખલો અને બીજો દાખલો ગણશું નહીં. તો આપણે જોઈએ હવે સીધો 8.4નો ત્રીજો દાખલો. 8.4નો પહેલો દાખલો અને બીજો દાખલો છે ને સૂત્રનો ખાલી સમજ માટેના દાખલા છે, જે આપણે આ સમજ મેળવી લીધી છે. હવે આપણે સીધો 8.4નો ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલાની અંદર આપણે અહીંયા પહેલો લઈએ એમાં સાઇન વર્ગ 63 પ્લસ સાઇન વર્ગ 27 કોસ વર્ગ 17 પ્લસ કોસ વર્ગ 73. આનો આપણે જવાબ મેળવવાનો છે. અહીંથી સીધી શરૂઆત કરીએ સાઇન વર્ગ. હવે આપણી પાસે આગળ આપણે 8.3માં શીખાતા કે આને એકને ફેરવવાનું છે. માની લો કે સાઇન વર્ગ 63 એમનું રહેવા દઈએ પ્લસ આ સાઇન વર્ગ આ 27 છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ. તો કે તમે અગાઉ શીખી ગયા છો 8.3ની અંદર 90 - 63, 90 માંથી 63 જાય એટલે કેટલા વધે 27. તો આપણે 27ની જગ્યાએ શું લખ્યું 90 - 63 જે આપણે તમે 8.3માં શીખા છો એ મુજબ છેદમાં કોસ વર્ગ એને આપણે બદલાવીએ. તમને ઈચ્છા પડે એ બેમાંથી એકને ફેરવવાનું, આ ફેરવું અથવા તમને જે અનુકૂળ આવે એને ફેરવવાનું. આપણે અહીંયા 17 વાળાને ફેરવીએ તો અહીંયા આપણે એવું લખી શકીએ
નેવું માઇનસ તોતેર, નેવુંમાંથી તોતેર જાય તો કેટલા વધે છે? સત્તર. એટલે આપણે સત્તરની જગ્યાએ લખું નેવું માઇનસ તોતેર પ્લસ કોસ વર્ગ તોતેર એમનું. ત્યાર પછી આપણે લખીએ સાઇન વર્ગ ત્રેસઠ. હા મિત્રો, તમે અગાઉ સૂત્ર શીખવાડી દીધું, નેવું માઇનસ થીટા હોય સાઇન, નેવું માઇનસ થીટા હોય તો શું થઈ જાય? કોસ થીટા. તો અહીંયા શું થઈ જશે? સાઇનની જગ્યાએ થઈ જશે કોસ, અને ઉપર વર્ગ છે એમનું વર્ગ, અને ત્રેસઠના ત્રેસઠ. નીચે પણ એવું થઈ જશે, કોસ નેવું માઇનસ થીટા હોય તો કોસ નેવું માઇનસ થીટા હોય તો શું થઈ જાય? સાઇન થીટા. તો અહીંયા પણ એવું થઈ જશે, સાઇન થઈ જશે, ઉપર વર્ગ છે એટલે વર્ગ એમનું, અને અહીંયા જે ખૂણો હોય ખૂણો લાગુ પડશે તોતેર પ્લસ કોસ વર્ગ તોતેર. હવે મિત્રો, આપણે જે નિત્યસમ શીખ્યા એ યાદ કરવાના છે. હમણાં જ મેં તમને નિત્યસમ સમજાવ્યું હતું કે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર એક, એટલે કે સાઇન વર્ગ હોય અને કોસ વર્ગ હોય બેનો ખૂણો સરખો હોય, થીટા થીટા હોય અને સરવાળાની નિશાની હોય, તેનું મૂલ્ય કેટલું થાય? એક. તો અહીંયા જોયું હોય એવું, સાઇન વર્ગ છે કોસ વર્ગ છે બેનો ખૂણો સરખો છે ત્રેસઠ ત્રેસઠ. સાઇન વર્ગ અને કોસ વર્ગ હોય પ્લસની નિશાની ખૂણો સરખો હોય તેનું મૂલ્ય થાય એક. નીચે પણ એવું છે, સાઇન વર્ગ છે કોસ વર્ગ છે પ્લસની નિશાની છે બેનો ખૂણો સરખો હોય, સૂત્ર છે સાઇન વર્ગ કોસ વર્ગ પ્લસની નિશાની ખૂણો સરખો તો મૂલ્ય એક. તો અહીંયા થાય એક, એકના છેદમાં એક એટલે કેટલો થાય? એક. તો આ થયો આપણો દાખલા નંબર ત્રીજાનો પહેલો. એવી જ રીતના આપણે અહીંયા દાખલો જોઈએ તો અહીંયા દાખલાની અંદર જુઓ, સાઇન પચીસ અને કોસ પાંસઠ એમાંથી આપણે એકને ફેરવી નાખીએ, કોસ પચીસ અને સાઇન પાંસઠ એમાંથી પણ એકને ફેરવી નાખીએ, જે આપણને અનુકૂળ આવે એ ફેરવવાનું છે. તો આપણે પહેલાં અહીંયા કોસને ફેરવશું અને અહીંયા આપણે સાઇનને ફેરવશું, બરાબર છે? જો અહીંયા તમે સાઇનને ફેરવો તો અહીંયા કોસને ફેરવવાનું, આ થોડીક બે ઉલટી પ્રક્રિયા તો જ સૂત્ર બનશે. અહીંયા તમે સાઇનને ફેરવો ને અહીંયા સાઇનને ફેરવો તો એવું ચાલશે નહીં. તો આપણે જોઈએ, અહીંયા સાઇન પચીસ એમનું રહેવા દઈએ, અહીંયા આપણે આ કોસને ફેરવીએ તો કોસ કાઉસમાં શું લખવાનું? નેવુંમાંથી કેટલા બાદ કરીએ તો પાંસઠ આવે, તો કે અહીંયા જે લખ્યું હોય બાજુમાં એ જ હોય, નેવું માઇનસ પચીસ, બરાબર છે? નેવુંમાંથી પચીસ જાય એટલે પાંસઠ. આપણે કોસને ફેરવા તો આ કેને ફેરવાનું થશે? સાઇનને. પ્લસ કોસ પચીસ એમનું, આ સાઇન પાંસઠ છે એને આપણે ફેરવવાના થશે. તો સાઇન પાંસઠ છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? નેવું માઇનસ પચીસ, બરાબર છે? તો આ રીતનું આપણે ફેરવું. હવે આપણે એમ લખીએ સાઇન પચીસ, હવે કોસ નેવું માઇનસ થીટા હોય તો વિધેય બદલી જાય, શું થઈ જાય? સાઇન થીટા. તો અહીંયા થઈ જશે સાઇન પચીસ પ્લસ અહીંયા કોસ પચીસ એમનું ઇન્ટુ સાઇન નેવું માઇનસ થીટા હોય તો વિધેય બદલાઈ જાય એટલે સાઇનનું થઈ જાય કોસ પચીસ. હવે અહીંયા જુઓ, સાઇન પચીસ ગુણ્યા સાઇન પચીસ, એક વખત સાઇન પચીસ એનો ગુણાકાર સાઇન પચીસ સાથે કરવાનો છે. સાઇન પચીસ ગુણ્યા સાઇન પચીસ એટલે સાઇન સ્ક્વેર પચીસ પ્લસ કોસ પચીસ ગુણ્યા કોસ પચીસ એટલે થઈ કોસ સ્ક્વેર પચીસ. હવે આપણે નિત્યસમ મુજબ સાઇન વર્ગ કોસ વર્ગ પ્લસ ને બેનો ખૂણો સરખો, તો જો અહીંયા છે જ સાઇન વર્ગ કોસ વર્ગ બેનો ખૂણો સરખો છે એનું મૂલ્ય થાય એક. તો અહીંયા જુઓ, સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ અને ખૂણો છે પચીસ તો એનું મૂલ્ય થાય એક. તો આ પ્રમાણે આપણા આઠ પોઈન્ટ ચારનો આપણે દાખલો ત્રીજો જોયો.